ગુજરાત એક એવું રાજ્ય જેની પ્રગતિ, જેનો વિકાસ પાવર પેક છે. 24 કલાક વીજળી આવતી હોય એવું માત્ર ગુજરાતમાં જ છે. અન્ય રાજ્યને પણ વીજળી આપી શકતા હોય એવી ક્ષમતા એ પણ ગુજરાતમાં જ છે. નર્મદાના પાણીથી તો આપણે રાજસ્થાનની પણ તરસ છીપાવી છે. અને દેશનું પ્રથમ ડિજિટલ ગામ એ પણ ગુજરાતમાં જ છે. એટલું જ નહીં, આપણે ઢેબરા ઉપર ચીઝ છીણીને જે ખાય ને એ પણ ગુજરાતમાં જ છે. પાસ્તા હોય ને, ઇટાલિયન પાસ્તા, એ ખાધા પછી પણ જે લખોટી સોડા પીવા જાય ને એ પણ ગુજરાતમાં જ છે. તું રહી ગયો તો બોલ્યા વગર. આ આવી જ જાય છે મારી સાથે, શું કરવાનું? તું ચૂપ રહે. કીધું લાવે સાહેબ, આપણા ગરવી ગુજરાતે ખેતી ક્ષેત્રે ડંકો વગાડ્યો છે. અરે ખુશીની હરિયાળી ફેલાઈ ગઈ છે ખેડૂતોમાં. આ જુઓ. भारत एटले कृषि प्रधान देश, जेनी राष्ट्रीय आवकनो 65% हिस्सो खेडूतोनी मेहनतने आभारी छे। मेहनतना आ मापदंड वच्चे गुजराते बेस्ट एग्रीकल्चर स्टेटनो दरजो पण प्राप्त कर्यो छे। खुद ग्लोबल एग्रीकल्चर लीडरशिप पण माने छे के कृषि क्षेत्रे गुजरात नंबर 1 छे। वीजळी, पाणी अने बियारणथी गुजरातमां हरियाळी चोक्कस आवी। बागायती खेती साथे आधुनिक खेती तरफ खेडूत वळ्यो, पण आ हरियाळी वच्चे खेडूत अंदरथी लाल हतो। एक वात एवी हती जे जगतना तातने आघात आपती हती, अने ते हती पाकने मळनारी MSP एटले मिनिमम सपोर्ट प्राइस। खेडूत दिवस रात एक करीने पोताना पाकने तैयार करतो, पण तेने जोईए तेटलो भाव मळतो न हतो। वचेटिया वहीवट करी देता। जो के हाथ में हळ अने बावड़ा में बळ राखनारा आ खेडूते क्यारे हिम्मत ना हारी। आखरे ए दिवसों आवी गया जारे खेडूतोने न्यूनतम टेकाना भाव मळवाना शरू थई गया। खेडूतोनी आवकमां वृद्धि करवा माटे 2018-19 माटे तमाम खरीफ पाकना न्यूनतम समर्थन मूल्य एटले के पाकनी सरकारी खरीदी माटेना टेकाना भावो जाहिर कराया, जेनो मुख्य मुद्दो हतो ખેડૂતને આર્થિક રીતે સદ્ધર અને પગભર કરવાનો. સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા અને ગિરધરભાઈના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. તલાલા તાલુકાના આબડાસા ગામના ગિરધરભાઈ કહે છે કે હવે કોઈ જાતની ચિંતા નથી, કારણ કે મહેનત મીઠી લાગે છે. તેમણે જે મગફળી તૈયાર કરી હતી તેનું પૂરતું મૂલ્ય તેમને આ વખતે પ્રાપ્ત થયું. पहला पण बहु मेहनत करता पण मूल्य मळतुं नहीं, हवे टेकाना भावथी मूल्य सारू मळे छे। अने मारा 4 बेबी ने एक बाबो छे। 4 बेबी ने मैं परणावी छे, एक बाबो 12मु भणे छे। हवे एने आगळ भणावा बहु ईच्छुं छुं। अटाणे सरकारना टेकाना भावथी बहु सारू छे अने सधर छुं। आज सोनेरी प्रयासथी खेती क्षेत्रे नवी क्रांति आवी। ગિરધરભાઈ જેવા તો રાજ્યમાં અનેક ખેડૂતો છે જે આત્મનિર્ભર અને પગભર થયા હોય. સાહેબ, તમને થતું હશે કે આમાં સરકારે નવું શું કર્યું? તમને કદાચ ટેકો શબ્દ નાનો લાગતો હશે. ના 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 ના, ટેકો શબ્દ નાનો નથી સાહેબ. મેં કહું તમને, મેં મારી જીવનમાં એવો ટેકો આપેલો પણ કંઈ થયું નહીં. મેં એક્ઝામ ખંડમાં મારા હાથમાં સપ્લિમેન્ટરી હતી, તો મેં બાજુવાળાને આમ કંઈ ધીમે રહીને ટેકો આલ્યો, તો મારો હારો એ પાસ થઈ ગયો, મેં રહી ગયો. હવે ટેકો યાર, ટેકાનો કોઈ ફાયદો જ નહીં યાર. આ ટેકો કહેવાય? આ તો કંઈ નહીં, તું આને ટેકો ના ગણીશ. મેં બીજો ટેકો પણ આલેલો. મેં આર્થિક ટેકો આલેલો. એક ભાઈને મેં આલેલા પૈસા, 4 જોડી ચંપલ ઘસાઈ ગયા એના ઘેર જઈને. એ ભાઈ જડતો જ નહીં, ટેકો આલશો જ નહીં યાર. હટ બે, આને ટેકો ના કહેવાય. ટેકો એટલે એક એવો આશરો, એક એવી મદદ કે એ એની જાતની મદદ કરી શકે. ખ્યાલ આવ્યો? ટેકો તો ગુજરાત સરકારે આપ્યો છે આપણા અન્નદાતાઓને, ખેડૂતોને એક એવો આશરો જેનાથી ખેડૂતનો ખભો વધુ ખમતીદર અને ખમીર બનતો થયો છે. ખેડૂતને પાક જ્યારે ઉગે છે ત્યારે ભાવ નથી મળતા હોતા, એટલે ખેડૂતની કરેલી તમામ મહેનત એ એળે વહી જાય છે, એમનો પરિશ્રમ પાણી થઈ જાય છે. અને એટલા માટે ટેકાના ભાવ એ સરકારે ખૂબ ઊંચા પૈસા આપીને છેલ્લા 3 વર્ષમાં 2 વખત વધારો કરીને ખેડૂતોને પૂરતા પોષણયુક્ત ભાવ મળે, શોષણમાંથી મુક્ત થાય ને પોષણયુક્ત ભાવ મળે, આ સરકારની નીતિ છે. ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનના પોષણયુક્ત ભાવ મળી રહે તે માટે કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇઝીસની ભલામણના આધારે જુદા જુદા પાક માટે મિનિમમ સપોર્ટ પ્રાઇસ જાહેર કરવામાં આવી. મગફળી, ઘઉં, બાજરી, ડાંગર, મગ, અડદ સહિતના પાક માટે ટેકાના ભાવો જાહેર કરાયા. ટેકાના ભાવ અત્યારે અને પહેલા કેટલા હતા તે પણ જાણવું જરૂરી છે, કારણ કે 2014 બાદ ખેતી અને ખેડૂતોના વિકાસમાં આમૂલ પરિવર્તન આવ્યું. ખેડૂતોના આત્મનિર્ભર થવાની ઇનસાઇડ સ્ટોરી આ આંકડામાં છુપાયેલી છે. 2014 સુધી જે મગફળીનો પ્રતિ ક્વિન્ટલ ભાવ 2960 હતો તે સત્તાના પરિવર્તન બાદ 4318 સુધી પહોંચી ગયો. ઘઉંની ખેતી કરતા ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ ₹1284 જગ્યા પર ₹1635 મળવા લાગ્યા. બાજરી, ડાંગર, મગ અને અડદમાં ખેડૂતોએ હરણફાળ ભરી. આ ફક્ત આંકડા જ નહીં પણ ખેડૂતની મહેનતને મળેલા વળતરના પુરાવા છે. જ્યાં ભાવ જ આટલો મજબૂત હોય ત્યાં રાજ્યનો ખેડૂત ક્યાંથી નબળો રહે? આ છે તલાલા તાલુકાના જસાધારમાં રહેતા હેમંતસિંહ બારડ. હેમંતભાઈ વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા છે. તેમના વર્ષોના અનુભવ કહે છે કે ખેડૂત ખેતરમાં મહેનત કરે, પાક તૈયાર કરે, પણ જ્યારે રૂપિયાની વાત આવે એટલે વચેટિયા વહીવટ કરીને તેમની મહેનતને લૂંટી લે. પણ હવે ખેડૂતને લૂંટનારની ખેર નથી, કારણ સરકાર તેમની મહેનતની પડખે અડીખમ ઊભી છે. હું મહેનત કરતો હતો પણ મને પૂરા ભાવ મળતા ના હતા અને ભ્રષ્ટાચાર થતો હતો. હું બધી જગ્યાએ મારી મગફળી લઈને જતો હતો પણ પૂરા ભાવ મળતા ના હતા. તો વિજયભાઈ રૂપાણીના ટેકાના ભાવ તરફથી ₹20,000 અમને ભાવ મળે છે. વેપારી અમને ₹15,000 થી ₹16,000 ભાવ આપે છે અને અમારે વીઘે ₹12,000 ખર્ચો થાય છે. એટલે ટેકાના ભાવ મળવાથી અમને ₹8,000 ફાયદો થાય છે અને અમે ખુશ છીએ. સાહેબ, આ માત્ર આંકડા નથી, આ ખેડૂતની મહેનતને મળેલા વળતરના પુરાવા છે. હવે જ્યાં રાજ્યમાં આટલો મજબૂત ભાવ હોય તો પછી ખેડૂત ક્યાં નબળો રહેવાનો? તે જોયુંલા, સરકારે રાજ્યના ખેડૂત માટે ટેકાના ભાવ જાહેર કર્યા છે. જોરદાર કહેવાય નહીં? આ બધી વાર્તા છે. હવે તને ખરેખર લાગે જ આનાથી કંઈ ફરક પડે? યાર તને કંઈ નહીં, ચાલ મારી વાત પર તને વિશ્વાસ ના હોય પણ વલસાડના વારોલી ગામના અર્જુનભાઈની વાત પર તો વિશ્વાસ આવશે કે નહીં? જો, જ્યાં સરકાર પર હોય વિશ્વાસ ત્યાં પુરાવાની શી જરૂર? ખેડૂતો માટે ખરા અર્થમાં આ ટેકો માત્ર કહેવા પૂરતો ટેકો ન હતો, પણ એક એવો મજબૂત પાયો હતો જેની ઇમારત અન્નદાતાને અડીખમ બનાવવા પૂરતી હતી. આ છે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વારોલી ગામના રાઉત અર્જુનભાઈ. અર્જુનભાઈના મનમાં સવાલ હતો કે સરકાર ખાલી વાયદા કરે છે, આવું કાંઈ ના હોય. કપરાડા અન્ન નાગરિક પુરવઠામાં અમે ડાંગરની માહિતી મળી કે ખરીદ કરવાના છે, તો અમે અહીંયા ડાંગર આપ્યું. હું મનસુભાઈ અર્જુનભાઈ નિવૃત્ત સરકારી કર્મચારી છું. અમારો નમૂનો ચેક કરીને અમારું ડાંગર ખરીદી કરી અને ડાંગર ખરીદી કર્યા પછી ઓનલાઈન મારફતે રજિસ્ટ્રેશન પણ થઈ ગયું અને રજિસ્ટ્રેશન કર્યા પછી 24 કલાકની અંદર મારા મોબાઈલમાં મેસેજ આવી ગયો કે તમારા નાણાં ખાતામાં જમા થઈ ગયા છે। ખેડૂત હવે હકથી જીવવા લાગ્યો કારણ કે મહેનતને એવું મુકામ મળ્યું હતું જેનું સીધું કનેક્શન સમૃદ્ધિને સ્પર્શ કરતું હતું। આ યોજનાથી શું ફાયદો? માર્કેટયાર્ડમાં બેઠેલા શોષણખોરો પર તવાઈ। દિવસ રાત મહેનત કરતા ખેડૂતોને મૂલ્ય મળ્યું। ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો। પહેલા શોષણખોર વેપારીઓ રક્તપીપાસુ વચેટિયાઓ જે ભાવ માંગે એ ભાવે ખેડૂતોને પાક વેચવો પડતો। રાજ્યના આવા અનેક ખેડૂતો છે જેમને ખરા અર્થમાં ટેકો મળ્યો છે। મહાત્મા ગાંધીજીએ તેમના પુસ્તક મારા સપનાના ભારતના 85મા પેજ પર જમીનનો ખેડૂત શીર્ષક હેઠળ એક સરસ વાત લખી છે। ગાંધીજીએ લખ્યું છે કે ખેડૂત પોતે ભૂમિહીન મજૂર હોય છે, જાતે મજૂરી કરનારો। તેનું સ્થાન સૌથી ઉપર હોવું જોઈએ। ધરતીનું નૂર છે ખેડૂત। બસ ગાંધીજીના આ જ બુલંદ વિચારોએ વેગ પકડ્યો અને ખેડૂત વધુ સદ્ધર બન્યો। ખેડૂત એ અમારી ટોપ પ્રાયોરિટી છે। ખેતી એના ઉપર સરકાર વિશેષ ધ્યાન આપી રહી છે। મારો છેવાડાનો બેઠેલો ખેડૂત, નાની જમીન ધરાવનારો ખેડૂત એ ચિંતા ન કરે। આ સરકાર ખેડૂતોની સરકાર છે, તમારી સરકાર છે, તમારા સુખ દુઃખમાં ભાગીદાર બનનારી સરકાર છે। ખેડૂતોના પ્રશ્નને નિરાકરણ કરીને ખેડૂતને આવક બમણી થાય, ખેડૂત સુખી થાય અને ગામડાઓ સમૃદ્ધિથી ભરપૂર બને અને ખેતીમાં લોકો ખૂબ રસ લેતા થાય એ પ્રકારની ખેતી અને ખેતી પણ આધુનિક ખેતી બનાવવા માટે સરકાર કટિબદ્ધ છે। ટેકો હાથનો હોય, ખભાનો હોય કે લાકડીનો હોય, મુશ્કેલીઓને પછાડીને પેલે પાર જરૂર પહોંચાડે છે। ક્યા વાત હે, કરેક્ટ, જોરદાર બોલ્યો। ટેકો તમને પેલે પાર જરૂર પહોંચાડે છે, પણ મારે યાર એમાં એક લોચો વાગી ગયો। મારે શું તો એક ભાઈ છે ને, એમને આંખે દેખાતું નહોતું, ત્યાં બાજુ આમ રોડ પર ચાલતા હતા તો એમને દેખાતું નહોતું, એટલે મેં કેવી ટેકો આલ્યો, મેં કેવી મદદ કરી, આમ એમના હાથ પકડી અને રોડની પેલી બાજુ ક્રોસ કરીને મૂકી આવ્યો। તો તહીં જઈને એમણે મને લાફો માર્યો યાર। એ મને કે યાર બેરે બેરે હું આ બાજુ આવેલો, તું મને પાછો આમ કંઈ મૂકી આવ્યો યાર। એટલે આવું થાય, સમજી વિચારીને ટેકો આલવાનો, બહુ આમ ધડાધડ ટેકો નહીં આલવાનો। બરાબર બોલ્યો ને? ચૂપ રહે, આ ટેકો તારા સમજની બહાર છે। ગુજરાતનો ખેડૂત અને ગુજરાતની સરકાર ટેકો શું છે સારી રીતે સમજે છે અને એટલે જ શાનથી જીવી રહ્યો છે આપણો ગુજરાતનો ખેડૂત। છે ને વાત મુદ્દાની? તો મળીએ આવતા એપિસોડમાં। નમસ્કાર।